કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય કેશોદ તાલુકાના ઘેડ પંથકના વિસ્તારમાં ભારે વરસાદ અને ઉપરવાસના ડેમોના પાણી આવવાના કારણે નદીઓ ઓવરફ્લો થાય અથવા નદીના પારાઓ તૂટવાના કારણે સમગ્ર ગીડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે કેશોદ તાલુકાના બામણસા સરોડ ગોદોર પાંજારા બાલાગામ પાડોદર સહિત કેશોદ તાલુકાના ગામો તથા મટીયાણા આંબલિયા સહિતના મણાવદર તાલુકાના ગામો તેમજ સાંઢાસરમા સામરડા ભાથરોટ હંટરપુર ઓસા પાદરડી ફુલરામા બગસરા સહિતના માંગરોળ તાલુકાના ગામો સહિત ઘેટ પંથકમાં બેટમાં ફેરવાઈ જાય છે કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારમાં પસાર થતી નદીઓમાં ઓજત નદી સાબરી નદી મધુવંતી નદી ઉબેન નદી ઉતાવરીઓ નદી અને ટિલોરી નદી પસાર થતી હોય ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય જેથી ઘોડાપુર આવતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાક સાથે ખેતરોમાં નુકસાન થાય છે હાલમાં વધુ વરસાદ અને નદીઓ ઓવરફ્લો થતાં નદીઓના પારાઓ તૂટી જવાથી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા કેશોદના ઘેટ પંથકના નદી કિનારે આવેલા ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી જતા ખેતપેદાશો અને માલ ઢોરના ઘાસચારા અને જમીન ધોવાણ થતાં મોટા પાયે નુકશાની થયેલી છે કેશોદના ઘેટ પંથકના વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાના કાયમી ધોરણે ઉકેલ લાવવા ઓજત નદી અને સાબરી નદી પરના ડેમની ઊંચાઈ વધારવા ઉપરાંત બામણસા ગામેથી આગળના ભાગે ઓજત નદી અને ઉતાવરીઓ નદી ટિલોરી નદી મધુવંતી નદી અને ઉબેણ નદીના વહેણમાં દબાણો દૂર કરી પહોરી અને ઊંડી કરવામાં આવે તો જ ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી અટકી શકે એવો સૂર દર વર્ષે ગેડ પંથકના ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવ્યો છે કેશોદના ગેડ પંથકના અમુક ખેતરોમાં પાણી ફરવળતાની સાથે રેતી ઘૂસી જતા ખેડૂતો બેહાલ બની જાય છે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત હસ્તકના તૂટી ગયેલા રસ્તાઓ વહેલાસર બનાવવામાં આવે તો વાહન ચાલકો આવવા જવા માટે પડતી મુશ્કેલીઓનો પણ અંત આવી શકે એમ છે ગેટ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે અનેક પરિવારોની ઘરવખરી પલળી જાય છે પશુઓનો ઘાસચારો તથા ખેતરો અને ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે દર વર્ષે નદીઓ ઊંડી પહોંરી કરવા લેખિત મૌખિક રજૂઆતો અગાઉના વર્ષોમાં આવેદનપત્ર અપાયા છે છતાં કોઈ નિરાકરણ થતું નથી ભાજપ કોંગ્રેસ આપ સહિતના રાજકીય આગેવાનો ગેડ પંથકની મુલાકાતે આવે છે લોકોની રજૂઆતો સાંભળે છે આશ્વાસન આપે છે પણ મોટાભાગના પ્રશ્નો હલ થતા નથી ત્યારે દર વર્ષની પૂરની પરિસ્થિતિમાં રહેતા ગેડ પંથકના રહેવાસીઓ દર વર્ષે નુકસાની સહન છે હાલના વર્ષે કેશોદમાં ચારસો તો તેત્રીસ મીમી વરસાદ નોંધાયો છે હજુ ચોમાસું બાકી હોય હાલમાં કુલ સત્તર ઇંચ જેટલા વરસાદમાં આવી પરિસ્થિતિ છે આગામી દિવસોમાં વધુ વરસાદ થશે અને આજે સાબલી નદીના દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે ત્યારે ઘેડ પંથકમાં શું પરિસ્થિતિ નિર્માણ થશે તે જોવાનું રહ્યું ગોવિંદ હડિયા ટીવી કેસુદ